નમસ્કાર મિત્રો તો મિત્રો તમે જોતા જશો કે ઘણા પાછલા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને ખાસ વિશેષ પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તો આ વરસાદ હજી પણ ઘણા દિવસો સુધી ચાલુ રહેશે અને ટૂંક સમયમાં પણ એક સિસ્ટમ આધારિત વરસાદની હાલ શક્યતાઓ લાગી રહી છે તો આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશું તો આજે વાત કરીએ તો ખાસ કરીને જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમજ મધ્ય સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદ વરસી શકે છે વિસ્તારો વિશેની વાત કરીએ તો ખાસ કરીને ભાવનગર અમરેલી જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો તેમજ રાજકોટ જિલ્લો ભાવનગરના બાજુમાં આવેલ બોટાદ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ વડોદરા અને ખંભાત સાઇડના વિસ્તારોમાં આજે વરસાદ વરસી શકે છે તો સાબરકાંઠા અને બનાસકાંઠા સાઈડના વિસ્તારમાં પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત આસપાસ મોડી રાતના વરસાદની શક્યતાઓ રહેલી છે જો કે સવારમાં પણ સારો એવો વરસાદ સુરતમાં નોંધાયો છે એટલે આ વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ પડી શકે છે તો સૌરાષ્ટ્રના જે ભાવનગર ગારિયાધાર અમરેલી જે વિસ્તારો છે બોટાદ આસપાસના વિસ્તારો ત્યાં વરસાદની માત્રામાં અને જે વિસ્તાર છે તેમાં વધારો રહી શકે છે એટલે કે આજના દિવસ દરમિયાન આ વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે અને આ વરસાદ હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જ વરસી રહ્યો છે કોઈપણ પ્રકારનો સિસ્ટમ આધારિત વરસાદ નથી એટલે કોઈપણ પ્રકારના જે બધા મિત્રો પૂછતા હોય છે કે આ વિસ્તારમાં વરસાદ પડશે કયા વિસ્તારમાં વરસાદ પડશે તે વિશેની સંપૂર્ણ માહિતીઓ વિશે પૂછતા હોય છે તો બધા મિત્રોને એટલું જણાવવાનું છે કે આ કોઈ સિસ્ટમ આધારિત વરસાદ નથી આ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એટલે કોઈપણ લોકેશન અંગેની ફિક્સ માહિતીનો અંદાજ લગાવવો મુશ્કેલ છે તો તમને જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર જે પૂર્વ મધ્ય સૌરાષ્ટ્ર અને જે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને સુરેન્દ્રનગર મોરબી સાઈડનો વિસ્તાર તેમજ કચ્છના જે ઉપરના ભાગો છે ત્યાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ આજના દિવસ દરમિયાન